ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું નાયલોન સેવ. નાયલોન સેવ બનાવવા માટે આપણે આ 2 કપ ચણાનો લોટ લીધો છે, જે આપણે નોર્મલી બેસન વાપરીએ ઝીણો એ જ આપણે લીધો છે 2 કપ. અને આપણે મીઠું લીધું છે, આ 1 ચમચી મીઠું લીધું છે આપણે. 1/2 ચમચી આપણે હળદર લીધી છે અને 1/2 ચમચી આપણે હિંગ લીધી છે. અને તેલ જોશે આપણે થોડુંક મોણ માટે અને તળવા માટે, અને પાણી જોશે લોટ બાંધવા માટે. હવે આપણે લોટ ચારીને બાંધી લેશું. એના હારું આપણે આ 1 કાથરોટ લીધી છે એમાં આપણે લોટ ચારી લેવું બધું. લોટ ચારવો જરૂરી છે, કેમકે કંઈ અંદર હોય તો નીકળી જાય જાડું હોય તો. એમ આપણે કોઈ પણ વસ્તુ ચાર્યા વગર ના કરીએ. આ આપણે લોટ ચારી લીધો છે, હવે આપણે લોટ બાંધી લેશું. એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ, કે લોટ બાંધી ત્યાં તેલ આપણું ગરમ થઈ જાય એમ. તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે, હવે આપણે લોટ બાંધી લેવું. આમાં આપણે આ મીઠું નાખી દેવું અને હળદર. અને હિંગ થોડુંક આપણે તેલ નાખશું 2 ચમચી જેટલું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હળદર આપણે બધી નાખી દઈએ, કલર સરસ આવે હળદરથી. હવે આપણે થોડું પાણી નાખીને લોટ બાંધતા જઈશું. આપણે 1 કપ પાણી ભર્યું, જરૂર પ્રમાણે આપણે નાખશું. ચણાનો લોટ પાણી ઓછું પીએ એટલે એમાં બહુ જરૂર નહીં પડે પાણીની આપણે. લગભગ 1/2 કપ જ પાણી આપણે જરૂર પડે છે. હજી આપણે થોડુંક પાણી નાખશું, કેમ કે આપણે આ નાયલોન સેવ કરીએ છીએ તો એની જારી એકદમ ઝીણી હોય છે, તો આપણે થોડોક લોટ આપણે ઢીલો જોઈએ એમ, નહીં તો સેવ પડે નહીં એમાંથી. એકદમ ઝીણી જારી હોય છે એને. આ રીતે આપણે થોડોક ઢીલો લોટ બાંધવાનો, એટલે હરખી સેવ પડે એમ. આ રીતે આપણે આ રીતનો લોટ બાંધવાનો. એકદમ સરસ સ્મૂધ આ રીતનો. આપણે આ રીતે થોડુંક તેલ હાથમાં લઈ અને લોટ આ રીતે ભેગો કરી દેવાનો સરસ, એટલે ચોટે નહીં એમ. આમાં આપણે 1 કપમાં આટલું પાણી વધ્યું છે, એટલે લગભગ 1/4 કપ પાણી આપણે વપરાણું છે લોટમાં. લોટ આપણો સરસ થઈ ગયો છે. આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મશીનમાં
તેલ લગાવી લેવું. આ રીતની જે એકદમ ઝીણી જારી આવે છે ને એ આપણે લેવાની છે, એકદમ છેલ્લી હોય એ. આ હાવ ઝીણી હોય છે જારી, એટલે લોટ આપણે થોડોક ઢીલો રાખવો પડે. આ રીતની હોય છે તો આપણે આમાં તેલ લગાવી લેવું આ રીતે, અને હંચામાં આપણે તેલ લગાવી લેવું બધી સાઈડ. આ રીતે બધી સાઈડ તેલ લગાવી લેવાનું. પછી એને આપણે આ રીતે ફિટ કરી લેવાનું આ રીતે. હવે આપણે આમાં લોટ નાખશું હંચામાં ચમચીથી. તેલ આપણે જોઈ લેવું, થોડોક લોટ નાખીને તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગેસ આપણે ધીમો કરી દીધો. આ રીતે લોટ નાખીએ અને ઉપર આવી જાય એટલે તેલ આપણું ગરમ થઈ ગયું એમ. હવે આપણે આમાં ભરી લેવું લોટને. આ રીતે હંચામાં આવે એટલો આપણે ભરી લેવાનો. હવે આપણે આમાંય થોડુંક તેલ લગાવી લેવું અને હંચાને આપણે બંધ કરી દેવું. આ રીતે આપણે બંધ કરી દેવાનું. હવે આપણે આમાં સેવ પાડી લેવું. તેલ આપણું ગરમ જ છે. આ રીતે એકદમ સરસ ઝીણી સેવ પડે છે. પછી ઓળો આટો ફેરવી દેવાનો એટલે બંધ થઈ જાય એમ. આ રીતે પછી ફેરવી લેવાની બીજી સાઈડ. સેવને વાર નહીં લાગે પાકતા, એ તરત જ થઈ જાય ઝીણી હોય ને એટલે. આ રીતે હવે આપણે આને કાઢી લેવું. જેટલી આપણી જારી ઝીણી હશે એટલી સેવ પડશે. આ આપણે એકદમ સરસ ઝીણી સેવ પડી છે. તો આ જ રીતે આપણે બીજી વાર પાડી લેવું. આ રીતે ઝીણી જારી હોય એટલે થોડીક મહેનત પડે એમ. આપણે લોટ ઢીલો રાખ્યો છે એટલે વાંધો નહીં. આ રીતે જેટલી આમાં આવે એટલી પાડવાની. પછી આ રીતે અવરો આટો ફેરવી દેવાનો એટલે લોટ બંધ થઈ જાય નીકળતો. લગભગ આપણે પાડી લઈશું એવું ત્યાં સુધીમાં નીચેની સાઈડ આ રીતે પાકી જાય છે એટલે તરત ફેરવી લેવાની એમ. હવે આપણે આને કાઢી લેવું. આ રીતે આપણે બધી સેવ બનાવી લેવું. એકદમ સરસ થઈ ગઈ છે. કલર આપણે અડધર નાખી એટલે એકદમ સરસ પીળો કલર આવ્યો છે. આ જ રીતે આપણે બધી સેવ કરી લેવું. આ આપણે બધી સેવ આ રીતે બનાવી લીધી છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેવું. આ રીતે એકદમ સરસ થઈ ગઈ છે. આપણે એકદમ સરસ આપણી સેવ થઈ ગઈ છે ઝીણી આ રીતની. એકદમ સરસ એકદમ કડક થઈશ આ રીતે. આપણે આ કોઈ પણ આપણે શાકમાં કે મારા ઘરમાં તો બહુ સેવ વપરાય, કે પૌવા બટેટા હોય કે સેવ ટમેટાનું શાક હોય કે ઘરની સેવ બનાવીને જ હું આ રીતે વાપરું છું. એકદમ સરસ થઈ ગઈ છે.
તૈયાર છે આપણી નાયલોન સેવ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ નાયલોન સેવ.